ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વિતીય સત્ર ઇંગ્લિશમાં દ્વિતીય સત્રમાં પ્રવેશી રહ્યા છીએ. તો આ દ્વિતીય સત્રનું એટલે કે બીજા સત્રમાં પહેલો યુનિટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ યુનિટ 1 છે, એમાં એક્ટિવિટી ફર્સ્ટ આપેલી છે પોએમ. બરાબર, પોએમ 1 છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે યાની કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. એટલે કે નાનો એક બાળક છે. આ પોએમમાં શું કહેવા માંગે છે કે જુઓ, આ પોએમમાં એક નાનો બાળક જે શહેરમાં જાય છે અને શહેરમાં જઈને મિસ સ્વીટી યાની કે શ્રીમતી સ્વીટીબેનને મળે છે. સ્વીટીબેન તેને એક રૂપિયો આપે છે. હવે એ રૂપિયો લઈને નાનું બાળક લેવા એની વસ્તુઓ લેવા જાય છે. તો પહેલાં એ ટોફી લે છે. ટોફી ખાટી હોય છે એટલે એ આપીને બીજી વસ્તુ લે છે, જે ફૂલ છે. ફૂલ મુરઝાયેલું છે અને એને યોગ્ય ના લાગ્યું એટલે એ પાછું આપીને દોરો લે છે. દોરો પાતળો છે, એ પણ યોગ્ય ના લાગ્યું એટલે એને પીન લે છે. પીન અણીદાર હોય છે, બહુ પતલી હોય છે એટલે એ આપીને હાર્પ લે છે. યાને કે એક વાજેન્દ્ર, સંગીતમાં વગાડાતું એક સાધન હોય છે એ લે છે. એ પણ વાગતું ન હતું એટલે એ પાછું આપીને એનો પૈસો પાછો લે છે. એ પૈસો પાછો લઈ અને પાછા શ્રીમતી સ્વીટીબેનને મળવા જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના માટે તમને હું એ જ કહીશ કે માઇન્ડ એક્ટિવિટિંગ ડે એટલે કે એણે જે રૂપિયો લઈને જે વસ્તુ લીધી અને લઈને પછી એને ચેક કર્યો એ એના માટે મોટું છે. કારણ કે તમે હવે છઠ્ઠા ધોરણમાં છો એટલે દુકાનમાંથી ગમે તે વસ્તુ મમ્મી લેવા મોકલે અને તમે લાવો, તેને કહેવાનો મતલબ કે તમે જોઈને પારખીને લઈ શકો છો. એટલે આ તમારી એક્ટિવિટી કે મગજને કસવાની પ્રવૃત્તિ છે કે તમે જે વસ્તુ લો છો એ વસ્તુ તમે બરાબર જોઈ છે, ચેક કરી છે, એની એક્સપાયરી ડેટ જોઈ છે કે નહીં, એ બધું જ ચેક કરી અને પૈસા પ્રમાણે પૈસા પાછા લેવા કે આપવા એ બધી સમજણ તમને એ વખતે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાનો બાળક છે. એ નાનો બાળક એ પોતાના મગજને પ્રવૃત્તિમાં રાખે છે અને એ આપણને પણ શીખવે છે. તો આપણે જોઈએ એક્ટિવિટી ફર્સ્ટ, પોએમ ફર્સ્ટ છે અ માઇન્ડ એક્ટિવિટી ડે. અહીંયા તમને મિનિંગ પણ આપ્યા છે, સાથે સાથે પોએમને ગુજરાતી પણ કરાવતી જઉં છું. તો જુઓ, અહીંયા છે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. પહેલું વાક્ય છે ધ આઈ વેન્ટ ટુ ધ કોફી. આઈ વેન્ટ ટુ ધ સિટી, હું શહેરમાં ગયો. સિટી મીન્સ શહેર, સિટી એટલે શહેર, અને માઇન્ડ એક્ટિવેટિંગ એટલે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. બરાબર, ડે એટલે દિવસ, સિટી એટલે શહેર, અને વેન્ટ એટલે ગોનું ભૂતકાળ છે. વેન્ટ, ગોનું ભૂતકાળ વેન્ટ છે. વેન્ટ એટલે ગયો, હું શહેરમાં ગયો. સેકન્ડ, ટુ સી મિસ સ્વીટી, હું શ્રીમતી સ્વીટીને મળવા ગયો. સી ગેવ મી અ રૂપી. ગેવ, ગીવનું ભૂતકાળ છે. ગેવ, જી આઈ વી ઈ, ગીવ એટલે આપવું. જી આઈ વી ઈ, ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું. જી એ વી ઈ, આઈનો એ કર્યો એટલે ભૂતકાળ થઈ ગયું. એટલે શું કહે છે, સી ગેવ મી અ રૂપી. રૂપી એટલે રૂપિયો, તેણે મને રૂપિયો આપ્યો. આઈ ટુ બોટ અ ટોફી. ટુ બાય અ ટોફી, બાય એટલે ખરીદવું. આ એક એક્શન વર્ડ છે. બાય એટલે ખરીદવું મૂળ રૂપમાં છે, એનું ભૂતકાળ થાય છે બોટ, બી ઓ યુ જી એચ ટી. એટલે શું કહે છે, ટોફી ખરીદવા માટે. ટોફી ખરીદવા માટે શું આપ્યો, રૂપિયો આપ્યો. ધ ટોફી વોઝ સાવર. ટોફી ખાટી હતી. સાવર મીન્સ ખાટી. ટોફી એટલે એક જાતની મીઠાઈ અથવા ચોકલેટ. ટોફી અહીંયા ખાટાશ અથવા મીઠાઈવાળો એક
શબ્દ બરાબર અથવા તો ચોકલેટ અને સાવર મીન્સ ખાટું તો એ ટોફી કેવી હતી ખાટી હતી ટોફી ખાટી હતી સો આઈ બોટ અ ફ્લાવર તેથી મેં એક ફૂલ ખરીદ્યું અહીંયા બાયનું ભૂતકાળ થયું બોટ બી ઓ યુ જી એચ ટી બોટ એટલે ખરીદ્યું તો તેથી મેં એક ફૂલ ખરીદ્યું ધ ફ્લાવર વોઝ ડેડ ફ્લાવર એટલે ફૂલ ફૂલ ડેડ મીન્સ સુકાઈ ગયેલું મુરઝાઈ ગયેલું અથવા ચીમળાઈ ગયેલું જે એકદમ નાજુક હોય અને પછી ચીમળાઈ જાય એને શું કહેવાય ડેડ કહેવાય ડી ઈ એ ડી એટલે ફૂલ કેવું હતું ફૂલ સુકાઈ ગયેલું હતું અથવા ચીમળાઈ ગયેલું હતું સો આઈ બોટ સમ થ્રેડ તેથી મેં થ્રેડ એટલે દોરો ખરીદ્યો ટી એચ આર ઈ એ ડી થ્રેડ એટલે દોરો તમે પણ આ દોરો જ્યારે મમ્મી માગે ત્યારે એને ઇંગ્લિશમાં બોલાય છે થ્રેડ તમે પણ એને થ્રેડ બોલી શકો છો તો અહીંયા ધ થ્રેડ વોઝ થીન તેણે થોડોક દોરો ખરીદ્યો અને દોરો કેવો હતો તો દોરો પાતળો હતો થીન એટલે પાતળો હતો ધ થીન વોઝ શાર્પ અરે સોરી અહીંયા સો આઈ બોટ અ પિન એક લાઈન ભૂલી ગયા હતા ફરી સો આઈ બોટ અ પિન તેણે પછી તેથી તેણે પિન ખરીદી દોરો આપી અને શું ખરીદ્યું પિન પિન મીન્સ ટાંકણી અથવા સોય તો તેણે એક પિન ખરીદી ધ પિન વોઝ શાર્પ શાર્પ એટલે અણીદાર પિન કેવી હતી અણીદાર શાર્પ એટલે અણીવાળી એટલે કે સોય અણીદાર હતી ટાંકણી અણીદાર હતી સો આઈ બોટ અ હાર તેથી એ ટાંકણી આપણે શું ખરીદ્યું હાર હાર્પ એટલે શું એક વાજિંદ્ર એટલે એક એને વાજિંદ્ર ખરીદ્યું યાની કે પીપોળી જેવું એક વાજિંદ્ર હોય છે જે તમને ચિત્રમાં બતાવ્યું છે એણે ખરીદ્યું હાર્પ ખરીદ્યું પણ ધ હાર્પ વુલ નોટ પ્લે એટલે કે હાર્પ વાગ્યું નહીં વાજિંદ્ર વાગ્યું નહીં બગડેલું હતું એટલે વાગ્યું નહીં વુલ નોટ પ્લે એટલે નકાર વાક્ય છે પ્લે એટલે વાગવું અહીંયા પ્લે એટલે રમવું નહીં ટુ પ્લે એટલે બગાડવું અથવા વાગવું બરાબર તો અહીંયા શું કહે છે હાર્પ વાગ્યું નહીં સો આઈ ગેવ ઇટ અવે એટલે મીન્સ શું કહે છે તેથી મેં તે પાછું આપી દીધું તેથી મેં તે આપી દીધું સો આઈ ગેવ ઇટ અવે યાની કે તે મેં પાછું આપી દીધું આઈ વેન્ટ બેક ટુ ધ સિટી હું ફરી પાછો શહેરમાં ગયો ટુ સી મિસ સ્વીટી ટુ સી મિસિસ સ્વીટી એટલે કે શ્રીમતી સ્વીટીને મળવા ગયો જે વસ્તુ એણે રૂપિયામાં લીધી એને યોગ્ય ના લાગે એટલે પાછી આપી દીધી ફરી બીજી વસ્તુ લીધી એ પણ યોગ્ય ના લાગી એટલે પાછી આપી દીધી છેલ્લે એણે વાજિંદ્ર એક રમકડું લીધું એ પણ વાગ્યું નહીં એટલે એ પાછું આપી દીધી તો વિદ્યાર્થી મિત્રો આના પરથી પણ તમને એક શીખ મળે છે કે આ કાવ્યના આધારે આ પોએમના આધારે તમે પણ કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે તમારે એને ચકાસીને જ લેવું બરાબર હવે આ કવિતામાં આવતા આ પોએમમાં આવતા અમુક એક સ્પેલિંગ છે જે મેં લખ્યા છે એ પણ તમારે નોટમાં લખવાના અને તૈયાર કરવાના બરાબર તો અહીંયા છે માઇન્ડ એક્ટિવિટી એટલે મગજને પ્રવૃત્ત કરવું સિટી એટલે શહેર ટુ સી એટલે જોવું ટુ બાય એટલે ખરીદવું બાયનું ભૂતકાળ થાય છે બટ અને સીનું ભૂતકાળ થાય છે સો બરાબર ટોફી એક મીઠાઈ અથવા ચોકલેટ સાવર એટલે ખટાશવાળું એટલે ખાટું ફ્લાવર એટલે ફૂલ ડેડ એટલે સુકાઈ ગયેલું મુરઝાઈ ગયેલું બરાબર થ્રેડ એટલે દોરો થીન એટલે પાતળું એકદમ પતલું પિન એટલે ટાંકણી શાર્પ એટલે અણીવાળું શાર્પ એટલે અણીવાળું હાર્પ એટલે વીણા જેવું એક રમકડાનું વાજિંદ્ર ટુપલે એટલે વગાડવું અહીંયા રમવું નહીં વગાડવું
આ ટુ જેવા સ્પેલિંગ આગળ લગાવેલા છે, બધા જ એક્શન વર્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ટેન્સમાં એક્શન વર્ડ શીખીને આવ્યા છો, તો આ એક્શન વર્ડ પણ તમારે તૈયાર કરવાના. હવે તમારા જ બુક્સમાં પાન નંબર આપેલું છે ફર્સ્ટ, હવે એ પાન નંબર પ્રમાણે તમારે આ વર્ડ પેર્સ લખવાના છે. તો અહીંયા વર્ડ પેર્સમાં એટલે કે શબ્દોને જોડવાના છે, મીન્સ કે એના જેવો જ બીજો શબ્દ આપણે લખવાનો છે. તો અહીંયા બીજો એક શબ્દ કયો છે, તો અહીં એક્ઝામ્પલ આપ્યું છે સિટી યાની સ્વીટી, સિટી યાની સ્વીટી, બરાબર. અહીંયા રૂપી, રૂપી એટલે શું, રૂપિયો. તેના જેવો જ બીજો કયો શબ્દ આવશે, તો અહીંયા એના જેવો શબ્દ આવશે ટોફી, ટોફી ટી ઓ ડબલ એફ ડબલ ઈ, બરાબર. કારણ કે પાછળ ડબલ ઈ આપેલો છે એટલે આને રાઇમિંગ વર્ડ પણ કહેવાય અને વર્ડ પેર્સ પણ કહેવાય, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે એક્ટિવિટી આપેલી છે, એક્સરસાઇઝ, એ પણ તમારે બુકમાં લખવાની અને પ્રેક્ટિસ માટે નોટમાં લખવાની. બીજું છે સાવર, સાવરનો એનો મિનિંગ થાય છે ખટાશવાળું. હવે સાવર હોય તો એનો જેવો જ બીજો શબ્દ કયો થયો, ફ્લાવર, બરાબર. તો અહીંયા આવશે ફ્લાવર, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, બોલાય છે ઉચ્ચાર સેમ, શાવર ફ્લાવર, પાછળ વર વાળો શબ્દ બોલાય છે. એવી રીતે ડેડ, તો થ્રેડ આવશે, પાછળ શું આવશે, ડીડ પૂછાય છે એવો થ્રેડ, બરાબર. પાછળ આવતો શબ્દ આપણે જોવાનો કે એનો ઉચ્ચાર બરાબર થાય છે કે નહીં, સરખો જ થતો હોય છે. એટલે ડેડ થ્રેડ, ડેડ એટલે મુરઝાઈ ગયેલું, થ્રેડ એટલે દોરવું. અહીંયા છે વર્ડ પેર, રાઇમિંગ વર્ડમાં આ રીતે શબ્દ બનાવાય છે, લખાય છે. પિન, તો થીન, ટી એચ આઈ એન, થીન, બરાબર. પાછળ શું આવ્યું, આઈ એન, આમાં પણ શું છે, આઈ એન, ઓકે. હવે સાર, તો હાર, એચ એ આર પી, પાછળ શું આપ્યું, એચ એ આર પી, હાર, સેમ આવ્યું, બરાબર. તો શું અહીંયા થયું, રાઇમિંગ વર્ડ્સ, ઓકે. હવે જો અહીંયા કમ્પ્લીટ ધ ટેબલ આપ્યું છે તમારા બુક્સમાં પેજ નંબર 1 પર, તો અહીંયા કમ્પ્લીટ ધ ટેબલ આઈ ગેવ બેગમાં શું લખવાનું છે એ જોવાનું. અહીંયા બેગમાં વસ્તુ લખવાની છે અને તેણે કેવી લાગી એ વસ્તુ અહીંયા લખવાની છે. તો જુઓ, પહેલું એક્ઝામ્પલ છે ટોફી, ટોફી કેવી લાગી એને, સાવર યાની ખટાશ, ખાટી. એવી રીતે ફ્લાવર, ફ્લાવર કેવું હતું, ડેડ. તો અહીંયા શું લખાશે, મુરઝાઈ ગયેલું, ડેડ મીન્સ મુરઝાઈ ગયેલું, ઓકે, સુકાઈ ગયેલું, બરાબર. અહીંયા થ્રેડ આપ્યો છે, થ્રેડ કેવો હતો, પતલો હતો. તો થ્રેડમાં શું આવશે એની વસ્તુ, તો થીન આવશે, ટી એચ આઈ એન, થીન. દોરો કેવો હતો, પતલો હતો, બરાબર. એ જ રીતે પિન, પિન કેવી હતી, અણીદારવાળી હતી. એટલે સાર પાવશે, અહીંયા વસ્તુ કેવી છે એ લખવાની છે, એટલે અહીંયા લખ્યું આપણે સાર, ઓકે. હવે અહીંયા આવ્યું છે સાર, સાર મીન્સ એટલે અણીદાર, હાર્પ, સોરી, અહીંયા હાર્પ એક વસ્તુ છે, હાર્પ એટલે કહો વાજિંદ્ર, વાજિંદ્ર એટલે કે એક સંગીતવાળું રમકડું. તો અહીંયા હાર્પ એટલે એ કેવી વસ્તુ હતી, તો વુડ નોટ પ્લે, એ વાગતી નહોતી. એટલે અહીંયા આપણે શું લખીશું જવાબમાં, વુડ નોટ પ્લે, જવાબ આ રીતે લખાશે, બરાબર. તો તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આ જવાબ પણ ઉતારતા જજો, એટલે તમને સમજણ પડી જશે અને ચોપડી પણ ખુલ્લી રાખજો. હવે આના આધારે આ ટેબલ કમ્પ્લીટ કર્યું, ટેબલ કમ્પ્લીટ કર્યા પછી તમને આપ્યું છે નીચે એક્સરસાઇઝ કે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક ધ અલાઉડ, મોટેથી બોલો અને સેન્ટેન્સ લખો. તો અહીંયા જુઓ, સેન્ટેન્સ આપ્યા છે, આના જ પ્રમાણે આપણે સેન્ટેન્સ બતાવવાના છે. આઈ ગેવ બેક ધ ફ્લાવર, મેં ફૂલ પાછું આપ્યું, કેમ, તો ઇટ વોઝ ડેડ, તે મુરઝાયેલું હતું, ઓકે. તો બીજું સેન્ટેન્સ શું બનશે, આઈ ગેવ બેક થ્રેડ, તો આપણે અહીંયા શું લખીશું, થ્રેડ.
THREAD. થ્રેડ મીન્સ દોરો. મેં દોરો પાછો આપ્યો. કેમ પાછો આપ્યો? તો દોરો કેવો હતો? પતલો હતો, એટલે શું આવશે? થીન. દોરો પતલો હોવાથી મેં તે દોરો પાછો આપ્યો. આ વાક્ય બે રીતે બને છે, બે બને છે. એક સેન્ટેન્સમાં બે વાક્ય બને છે. આઈ ગીવ બેક ધ થ્રેડ, ત્યાં ફૂલ સ્ટોપ કર્યું કે મેં દોરો પાછો આપ્યો. કેમ? કારણ કે ઇટ વોઝ થીન, તે પતલો હતો. એવી રીતે નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ ગીવ બેક ધ પિન. હવે કોનો વારો આવ્યો? પિન. તો અહીંયા આપણે લખીશું પિન. મેં ટાંકણી પાછી આપી. કેમ આપી? પિન કેવી હતી? અણીદાર. એટલે અહીંયા આપણે શું લખીશું? શાર્પ. ઇટ વોઝ શાર્પ, ફૂલ સ્ટોપ. તે અણીદાર હતી. આઈ ગીવ બેક ધ ખાલી જગ્યા, તો શું આવશે? હાર. મેં હાર પાછું આપ્યું. કેમ આપ્યું? તે વાગતું ન હતું, એટલે વુલ નોટ પ્લે. ઇટ વોઝ વુલ્ડ નોટ પ્લે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ધ ટેબલમાંથી જ તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીંયા પહેલી એક્ટિવિટી આપણે પૂર્ણ કરી. તમારે આ એક્ટિવિટી વાંચવાની, સ્પેલિંગ તૈયાર કરવાના અને પાઠ્યપુસ્તકમાં પણ એક્ટિવિટી લખવાની. ઓકે.